મિત્રો મજામાં કરન્ટ ટૉપિક્સની આપણે આ શ્રેણીની અંદર એનડીસી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે મિત્રો આ વખતે ઘણી બધી પરીક્ષાઓ છે વન સંરક્ષક છે કોન્સ્ટેબલ છે બિનસચિવાલય છે નાયબ મામલતદાર છે આ બધાની તૈયારી સુંદર રીતે કરી રહ્યા છો તો એક નાનકડો પ્રયાસ છે તમને હેલ્પફુલ થવાનો તો સૌથી પહેલો પ્રશ્ન ઉજાલા યોજના હેઠળ બલ્બ વિતરણમાં દેશનું પ્રથમ રાજ્ય ક્યુ મિત્રો બસ આપણું ગુજરાત હે ને ગુજરાત એકદમ આગળ એમાં રહ્યું છે સૌની યોજના એ કુલ કેટલી લિંકમાં વહેંચાયેલી છે તમે જાણો છો મોદી સાહેબે જે ઉદઘાટન કર્યું એ સૌની યોજના ટોટલ ચાર લિંકની અંદર એ સૌરાષ્ટ્ર માટેની પાણીની યોજના છે ત્યાર પછીનું ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલો જીત્યા છે જવાબ છે મિત્રો અઠ્યાવીસ ઓગણીસમું શાર્ક સંમેલન કયા દેશમાં મળશે તો એ છે પાકિસ્તાનના ઈસ્લામા અંદર ત્યાર પછી હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડા કોણ બન્યા તો એનો જવાબ છે મહંત સ્વામી ત્યારબાદ હાલમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કુલ કેટલા ખેલાડીઓને મળ્યો તો એ છે મિત્રો ચાર ખેલાડીઓ ત્યાર નો પ્રશ્ન છે કે બત્રીસમો ઓલમ્પિક બે હજાર વીસમાં ક્યાં યોજાશે તો એ જાપાનના ટોક્યો શહેરની અંદર ત્યાર પછી હાલમાં ઈસરો દ્વારા કયા રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરાયું તો મિત્રો જવાબ છે સ્ક્રેમ જેટ ત્યારબાદ હાલમાં મણિપુરના રાજ્યપાલ કોણ બન્યું તો એ છે નજમા હેપતુલા ત્યાર પછી જીએસટી બિલ પાસ કરનાર ગુજરાત કેટલામું રાજ્ય તો એનો ક્રમાંક છે મિત્રો છઠ્ઠો આઈઓસી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એના પ્રમુખ કોણ છે તો એના પ્રમુખ છે થોમસ બેચ થોમસ બેચ એમના પ્રમુખ છે ત્યાર પછી ઓલિમ્પિક ઓપનિંગ વખતે ભારતનો ધ્વજવાહક કોણ હતું તો એ હતા અભિનવ બિંદ્રા ત્યાર પછી રિયો ઓલમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતનાર દેશ કયો તો એ છે અમેરિકા એકસો ને એકવીસ મેડલ એમણે જીત્યા છે ત્યારબાદ છે હાલમાં લેમો આ કરાર બે દેશો વચ્ચે થયો એ કયા બે દેશો વચ્ચે તો એ છે ભારત અને અમેરિકા ત્યાર પછી બે હજાર પંદરનું સરસ્વતી સન્માન કોને મળ્યું મિત્રો એ છે ડોંગરી ભાષાના કવિત્રી પદમા સચદેવને હાલમાં વિશ્વનું સૌથી પાતળું લેપટોપ કઈ કંપનીએ લોન્ચ કર્યું તો મિત્રો એનો જવાબ છે તાઇવાનની કંપની એસર એકદમ પાતળું એણે લેપટોપ લોન્ચ કર્યું છે ત્યાર પછી હાલમાં બે હજાર સોળનો રેમન મેક્સેસે એવોર્ડ કોને મળ્યું તો એનો જવાબ છે ટીમ કૃષ્ણા અને બેઝવાળા વિલ્સન ત્યાર પછી હાલમાં ગુજરાતના ચૂંટણી કમિશનર કોણ બન્યું છે તો એ અનિતા કંવરવાલ પછી જે બન્યા છે એ છે બી બી સ્વૈન ત્યાર પછી હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ એ છે ડૉક્ટર જે એન સિંઘ હાલમાં નેપાળના નવા પ્રધાન તો એનો જવાબ છે પુષ્પ કમલ દહલ પ્રચંડ પુષ્પ કમલ દહલ પ્રચંડ ત્યાર પછી જીએસટી બિલનો સૌ પ્રથમ વિચાર કોણે મૂક્યો હતો તો મિત્રો એ હતા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો એમનો જન્મ બર્માના રંગુનમાં થયેલો અને ત્યારબાદનો પ્રશ્ન છે નીતિન પટેલ ગુજરાતના કેટલામાં નાયબ મુખ્ય મુખ્યમંત્રી બન્યા તો નીતિન પટેલ છે એ ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યાર પછી હાલમાં મોદી ચંદ્રશેખર આઝાદ ના જન્મ સ્થળે ગયેલા તો એ ગામ કયું હતું તો મિત્રો એ ગામ હતું ભાભરા ત્યાર પછી હાલમાં ભાજપે ગુજરાતના પ્રદેશ પ્રદેશ પ્રમુખ કોને બનાવ્યા છે તો એ છે જીતુભાઈ વઘાણી મિત્રો એ સૌથી નાની ઉંમરના યુવાન એ પ્રદેશ પ્રમુખ છે તો મિત્રો એન્જોયડ તો જો મજા આવી તો ભાગ બે માટે પણ રેડી રહેજો ઓકે ઓલ ધ બેસ્ટ અને હા મિત્રો જો તમને આ વિડીયોઝ ઓડિયો જો ગમતું હોય તો તમે જરૂરથી તમારા મિત્રોને આ લિંક શેર કરજો અને બધા લાભ લો ઓકે મિત્રો મળીએ